સૌથી પહેલા મહત્વના સમાચાર છે કે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલના રેસિડેન્ટ ડોક્ટર્સને સિવિલ હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટર કમલેશ ઉપાધ્યાયના દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, જેના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટરોએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં રજૂઆત પણ કરી હતી, પરંતુ તેમ છતાં કોઈ ઉકેલ ના આવતા શનિવારે વહેલી સવારથી જ એકાએક 1000થી વધુ પણ રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ ગઈ છે. જોકે રેસિડેન્ટ ડોક્ટર્સના આગેવાન કિરણ સોલંકીના જણાવ્યા પ્રમાણે તેમનામાંથી કેટલાક લોકોને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મળવા માટે બોલાવ્યા છે. આરોગ્યમંત્રી તરફથી કેવા પ્રકારનો ઉત્તર મળે છે તેના ઉપર તે લોકો અગાઉ કેવી રીતે અને આગળ કેવી કામગીરી કરશે તે અંગેનો નિર્ણય લેશે. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, ડોક્ટર હડતાળ પર બેઠા છે, રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા છે. ડોક્ટર કમલેશ ઉપાધ્યાયના ત્રાસના કારણે તેઓ હડતાળ પર ઉતર્યા છે. આ બાબતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પણ રજૂઆતો કરી, તેમ છતાં પણ કોઈ નિષ્કર્ષ ના આવતા શનિવારે વહેલી સવારે જ અચાનક તેઓ હડતાળ પર ઉતરી ગયા હતા. અને તેઓની માગણી છે કે ડોક્ટર કમલેશ ઉપાધ્યાય જે ત્રાસ વર્તાવી રહ્યા છે તેમને દૂર કરવામાં આવે અને ડોક્ટર્સની હડતાળને કારણે ઇમરજન્સી સેવાઓ અને કોવિડની સેવાઓમાં અડચણ ઊભી થઈ રહી છે, દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે કારણ કે રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા છે. આ મામલે આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે અને આરોગ્ય વિભાગે પણ રેસિડેન્ટ ડોક્ટર્સ સાથે વાટાઘાટો કરી, પરંતુ વાટાઘાટો નિષ્ફળ નીવડતા આરોગ્યમંત્રીએ કેટલાક આગેવાનોને રેસિડેન્ટ ડોક્ટર્સના કેટલાક નેતાઓને બોલાવ્યા છે મળવા માટે અને તેઓની સાથેની મીટિંગ બાદ નક્કી કરાશે કે આગળની રણનીતિ કેવી હશે તે બાબતે નિર્ણય કરશે એવું ડોક્ટર્સ રેસિડેન્ટ ડોક્ટર્સના જે નેતા છે તેમના કહેવા પ્રમાણે આરોગ્યમંત્રીએ 2-4 જણને બોલાવ્યા છે અને જે પ્રકારે વાતચીત થશે અને જે પ્રકારની ખાતરી આવશે અથવા તો જે પ્રકારના પગલાં લેવાની વાત થશે એ પછી નિર્ણય કરવામાં આવશે આગળની રણનીતિ બાબતનો, કે હડતાળ ચાલુ રાખવી કે કામ પર પરત ફરવું તે બાબતે નિર્ણય લેવાશે. પરંતુ જે પ્રકારે ડોક્ટર્સ દ્વારા હડતાળ પાડી દેવામાં આવી છે, અચાનક જ વીજળી વેગે હડતાળ પાડી દેવામાં આવી છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આ પ્રકારની ઘટનાથી દર્દીઓમાં તકલીફ ઊભી થઈ રહી છે, દર્દીઓને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 3 મહિનાથી અમે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય દ્વારા જે માનસિક તણાવ રેસિડેન્ટ ડૉક્ટર્સને આપવામાં આવી રહ્યો હતો એ બાબતે રજૂઆત કરેલી છે સરકારશ્રીને. અલગ અલગ રીતે અમે અમારા આવેદન મૂકેલા છે પણ છેલ્લા 3 મહિનાથી અમને કોઈ પણ હકારાત્મક જવાબ મળેલ નથી. છેલ્લે 2 ફેબ્રુઆરીએ જ્યારે અમે હડતાળ પર જવાના હતા ત્યારે 2 ફેબ્રુઆરીના દિવસે હેલ્થ મિનિસ્ટર સાહેબશ્રી અમને મળવા બોલાવેલ હતા, એમના જોડે ચર્ચા થઈ અને ચર્ચામાં અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે 2 દિવસની અંદર નવી તપાસ કમિટી રચશું અને જે તે નિર્ણય લઈશું. પણ એ દિવસને આજે 15થી વધારે દિવસ થઈ ચૂક્યા છે પણ કોઈ પણ પગલું લેવામાં આવેલ નથી. આ બાબતને લઈને અમે પરમ દિવસે એકવાર ફરીથી આવેદનપત્ર આપેલું હતું છતાં પણ કંઈ અમને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નહીં, માટે કાલે અમે ઓપીડી સેવાથી અડગારીને અમારો વિરોધ પ્રદર્શન કર્યો અને આજે અમારે ના છૂટકે ઇમરજન્સી સેવા બંધ કરવાની ફરજ પાડી રહી છે. પણ અત્યારે આજે સવારે હેલ્થ મિનિસ્ટર સાહેબશ્રી દ્વારા અમારા રિપ્રેઝેન્ટેટિવ્સને ગાંધીનગર ખાતે મિટિંગ માટે બોલાવેલ છે, અત્યારે મિટિંગ ચાલુ જ છે. જ્યાં સુધી મિટિંગનો કોઈ પણ નિર્ણય આવે ત્યાં સુધી અમે લોકો અહીંયા હડતાળ અકબંધ રાખી રહ્યા છીએ અને એ નિર્ણય આવ્યા પછી અમે નિર્ણય લઈશું કે આગળ અમારે શું કરવાનું છે. દર્શકો, જે રીતે રેસિડેન્ટ ડોક્ટર્સના જે અગ્રણી છે તેમણે પણ કહ્યું કે અનેક વખત રજૂઆતો કરી તેમ છતાં પણ કોઈ પગલાં લેવાયા નથી ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય વિરુદ્ધ અને તેના કારણે ના છૂટક્યાએ શનિવારે સવારથી અચાનક જ હડતાળ પાડવી પડી છે અને હડતાળ પર ઉતરવું પડ્યું છે અને આ હડતાળને કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે. અને જે રીતે તેમનું કહેવું હતું કે આરોગ્યમંત્રીએ રેસિડેન્ટ ડોક્ટર્સના 2-4 અગ્રણીઓને બોલાવ્યા છે મિટિંગ માટે અને મિટિંગમાં જે કઈ પ્રકારની ચર્ચા થશે એ બાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે.